મહેરબાની કરીને ડાયા થઈને રહેજો, મંદિરે જાજો, વેસનો કુટેવો એમાંથી બહાર નીકળજો, બીડીઓ ગુટકા માવા શરાબ એમાંથી બહાર નીકળજો, સાધુના સમાગમમાં રહેજો, સત્સંગના જોગમાં રહેજો. જેને સત્સંગ નથી, જેને સાધુનો જોગ નથી, એના જન્મમાં તળિયા ઝાટક થઈ જાય, તળિયા ઝાટક કાંઈ ન રહે. કોઈ સજ્જનની સંગતિ હશે તો જ બચશો તમે, કોઈ સજ્જનની સંગતિ નહીં હોય તો બગાડનારો સમાજ તો બહુ છે તમારી પાસે, બહુ આખી દુનિયા બગાડનાર તો બહુ છે. સજ્જનની સંગતિ તમને બચાવી શકશે, સજ્જનની સંગતિમાં રહેશે. ભગવાન સ્વામિનારાયણ કે અમથું લખ્યું છે, જે સાધુ પુરુષના સંગ થકી તમારા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ દ્રઢ થતા હોય, અરે દુનિયામાં પોસાય તેવો કહેનારો આવે કે એનો સંગ છોડી દો, તમે તમારા મોક્ષની ઈચ્છતા હો તેનો સંગ ક્યારે જિંદગીમાં છોડશો નહીં, એમ ભગવાન સ્વામિનારાયણ પોતે બોલ્યા. આ વાતને જીવમાં ઉતારશો તો સુખ્યા થશો. જો અમે તો તમારા ભલા માટે કહીએ, તમારા રોટલા ખાઈએ છીએ, તમારા રોટલા ખાય છે એટલે મારી ફરજ આવે છે તમને સાચી વાત મોક્ષની બતાવી, પછી કરો ન કરો એ તમારે સ્વતંત્ર છો. અમે તમને કહીએ માનો કે તમે વેસન છોડી દો, કુટેવ છોડી દો, મંદિરે જાઓ, પૂજા કરો, અને તમે આમ અમને કહી દો નથી કરવું છો, એમ શું કરી લી, શું કરી લી, કાંઈ નહીં, કાંઈ વાંધો, અને કોઈ કહી હોતે ને દેવો કહીએ દે. એક જણા મેં બીડીની છોડાવવાની બહુ મહેનત કરી, તે લાલ પીળો થઈ ગયો, મને કહે સ્વામી હું મારા રૂપિયાની પીવું, તમારા રૂપિયાની પીવું શું કે, ક્યારે અડધો કલાકથી મંડી પડ્યા છો તે, અને સાંભળો ખાખરાની ખીલખોડી આંબા રસને શું જાણે, લે વિચારો એને શું ઉપદેશ દેવો, એને આંબાનો રસ મનાણો બીડી તો આરસને ક્યારેક ચાંક, બાપ આરસને ચાંક, પરમાત્માને ભક્તિ રસને ચાંક. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए, सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.